પણ લગ્ન જીવનના 2, 5 કે 10 વર્ષે ગોળીઓ બંધાઈ જાય, પુત્ર પુત્રીનો ઘરમાં જન્મ થાય, એ આનંદની વાત છે. પતિ પત્ની માટે આનંદની વાત છે, કુટુંબીજનો માટે આનંદની વાત છે, સગાવાના માટે આનંદની વાત છે. પણ ઘણા ઘરમાં આનંદનો અતિરેક થઈ જાય છે, આનંદનો ઓવરડોઝ થઈ જાય છે. પણ જે જે ઘરમાં આનંદનો અતિરેક થઈ જાય છે એ ઘરમાં કેવા કોમેડી સીન ભજવાતો હોય છે. સાહેબ 10 સાડા 10 ટાઈમ થયો હોય, બાપ ઓફિસ જવાની તૈયારી કરતો હોય, મા રસોડામાં રોટલી વણતો હોય, છોકરો ઘોડીઓમાં હૂતું હોય, માને હવે ડાઉટ ભાઈ કે 5 મિનિટ મારા બાપા નીકળશે. એટલે સૂતેલા છોકરાને ગોડિયામાંથી કાઢી, કાંખમાં ઘાલી અને બારણે આવે, ત્યાં સુધી એનો વર હાથમાં બ્રીફકેસ, પાઉચ, પાકીટ, કમ્પ્યુટર બેગ કે થેલી લઈને બારણાની બહાર નીકળે. બાપો બારણાની બહાર હોય, મા બારણાની અંદર હોય, કાંખમાં 6 મહિનાનો છોકરો અને 6 ફૂટ દૂર બાપ ઉભો છે. હવે કોમેડીની શરૂઆત બિપિનભાઈ મા કરે. 6 મહિનાના છોકરાને બાપો બધાને કે જો ડીકુ પપ્પા ઓફિસ જાય, પપ્પાને ભાઈવા કીધું ડીકુ. હવે આ 6 મહિનાના છોકરાને હાથાની હુજ ના પડતી હોય કે બાયણે ઉભો છે, બાપો છે કે જગન્નાથ નો બાવો છે. 6 મહિનાના છોકરાનો હાથ પકડીને મચડી નાખે, ના બાપો પાછા બાઘા જેવો બાયણે ઉભો ઉભો ગોંડા કાઢે, ડીકુ ડાર્લિંગ, બાબે બીજું, ચલો પપ્પાની કિસ્સી કરો, પપ્પા બોગો. આ બાઘા જેવો બાપો પાછો બાયણે બકા ભરાવડાવે. પછી તમારી જેમ હાઉસમાં નહીં હોય, મારી જેમ ફ્લેટમાં રહેતો હોય, 4th માળે 40 પગથિયાંથી નીચે આવે, પાર્કિંગમાં તેનું સ્કૂટર કાઢે કે બાઇક કાઢે અને એક કિક મારીને હુર હુડકીને સીધો ભાગી નહીં, હજી એને ખરા ગાંડા કાઢવાના બાકી છે. એટલે એના ફ્લેટની નીચેના રોડ ઉપર બાઇકના સ્ટેન્ડ ઉપર ચડાઈ અને આમ કેડે હાથ દઈને બાલ્કનીમાં જોવે. એની વાઇફને ખાતે કારણ બાપુ એક કિકે નહીં ભાગે, જતા જતા એક વાર ગોંડા કાઢશે જારો. અને વાઈફ પણ બારણા સ્ટોપર મને ડીકુના ગેલેરીમાં અડધો ઊંધો લબડાઈને ઉભી હોય. અને 6 મહિનાના છોકરાને હવે 36 ફૂટ નીચે પેલો બાપ બતાવે, જો ડીકુ એડા પપ્પા, જો પપ્પાનું નવું હીરો હોન્ડા, પપ્પાને બાબા કીધું બીજું. અલી બેન તા બોલને બાકી રહી ગયેલું, તા ટેણીયાનો ઊંધો લબડાયો, પાછી પેલી મંડી પડા, ના બાપો જ નીચેથી ગાંડા કાઢે, ડીકુ ડાર્લિંગ, બાબાઈ બેટું. સાહેબ અહીં બેઠેલા જે પુરુષો એમના છોકરાને આટલે સુધી રમાડ્યો ચાલે, ધીસ ઇઝ લિમિટ. એ કે આટલે સુધી મેં મારા 2 રમાડેલા છે, અમારા હું 3 રમાડ્યો હતો, આ લિમિટ કહેવાય. પણ ઘણા બાપાની ઇમોશનલ એટેક આવે, ઇમોશનલ એટેકમાં ગાંડો ભૂલી જાય, કાજુ બાજુની બીજી 4 બાલ્કનીમાંથી સોસાયટીની બીજા બૈરા જુએ છે અને નીચે ઉભો ઉભો કેવા ગાંડા કાઢે ખબર છે, અરે ગાંડી ના એના ફોદા ઉડી જાય, આ પ્લાસ્ટિક ટમલો છે પેલી ફેંકે, પેલી રૂમાલ નાખે તો ચીલે નહી હતું, નાખો નાખો ડીકુ બારો બાર આવતું. જ્યાં મારા પ્રોગ્રામમાં બહેનોની સંખ્યા વધારે હોય છે ને રાજ, કાયમ પછી ઇન્ડિયા હોય લંડન હોય કોઈ વહેલું ઘેર જતું રહે છે, એમને રાતના ડેન્જર સપના આવતા હોય છે, કોકને ઝાડા ઉલટી બી થઈ જતા હોય છે. એક બહુ મજાનો જોક કહું છું, સમજ થોડી મોડી પડશે પણ પડશે એટલે બહુ મજા આવશે. હસબન્ડ વાઈફ પાસ પાસે બેઠા હતા, લેન્ડલાઈન ફોનની ઘંટડી વાગી, એટલે હસબન્ડે વાઇફને કીધું ફોન ઉપર ફોન ઉપર, અને જો ઉપડે પેલા કહી દઉં મારા માટે પૂછે તો ડોન્ટ સાઈ મેટ હોમ, કહેતી નહીં હું ઘેર જઉં. પેલી ફોન ઉપર જઈ દીધું કે હાય ઘેર જ છે, ઓકે મૂકી દીધો. સ્ટુપિડ, તને ના પાડી હતી, ડોટ જાય ત્યાં કેમ કીધું હું ઘેર જઉં. વાઇફ કે એ કીપ ક્વાઇટ, ફોન તમો નહીં મારો હતો. એક 75 વર્ષના કાકા, 70 વર્ષની કાકીને લઈ અને સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ઢોસો ખાવા ગયેલા. સરસ મજાનો પેપર મસાલા ઢોસો મંગાવ્યો, ઢોસો આવ્યો એટલે કાકાએ 50 બીજા ગેસ્ટ બેઠેલા, 50 બધા ટેબલો બધા પેક હતા, અને જેવો ઢોસો એટલે કાકાએ તરત કાકીને કીધું ડાર્લિંગ ઢોસો જલ્દી ખા, સ્વીટ હાર્ટ
આ મૈસુર મસાલા છે સાહેબ, ઠંડો પડશે, ચોબર થઈ જશે, પણ તું નહીં ખીએ કે. અને હની, અહીંના જેવો સંભાર તો તને વર્લ્ડમાં કોઈ જગ્યાએ નહીં મળે. અને લવ, આઈસ્ક્રીમ અહીં નથી ખાવ, ઢોસો ખાઈ લે, પછી આઈસ્ક્રીમ આપણે પાર્લરમાં જઈશું. હા, પેલું કયું છે, માર્બલમાં, માર્બલ સ્લેબમાં જઈશું આઈસ્ક્રીમ ખાવા. અને પ્લીઝ સ્વીટ હાર્ટ, જલ્દી કર. આજુબાજુ બેઠેલો વિચાર કે લુક એટ ધીસ ઓલ્ડ મેન, 75 વર્ષે, કેટલો પ્રેમ છે બધાને. ઇફ ધ કાકીને હની સ્વીટ હાર્ટ ડાર્લિંગ લવ કહે છે, ચાલો આપણે લગ્નને 4 વર્ષથી આપણે ખાનગીમ નહીં બોલી શકતા, જાહેરમાં મંડ્યા છે, મળવું પડે એ બંનેને. હસબન્ડ કહે, કાકી ખાય છે, કોઈને ખાતા ખાતા ડિસ્ટર્બ ના કરાય, ખાઈ લે એટલે જઈશું. કાકી કઈ ના જ દોવા ગયા, પેલા 2 જણ જઈને કાકાને પગે લાગ્યા, શું પ્રેમ છે કાકા તમારો, આ ઉંમરે પણ કાકીને હની સ્વીટ હાર્ટ. કાકા કે જો ડોશી નથી એટલે સાચું કહી દઉં, 15 વર્ષથી ડોશીનું નામ ભૂલી ગયો, હવે પૂછવો લે તારું નામ શું, ઘરમાં મોટી બબાલ થાય. 15 વર્ષથી આવી તો ચાલે છે અને સારું લાગે છે અને મારું કામ થાય છે. અને ઘણા મને પૂછે છે જયારે હું પ્રોગ્રામ આવતો ને તો મને ઘણા પૂછે કે આ બધું તમને મળે છે ક્યાંથી, તો ઓબ્ઝર્વેશન, માય ફર્સ્ટ થિંગ ઇઝ ઓબ્ઝર્વેશન. અને સાહેબ હું જ્યાં હોય તો બધું ઓબ્ઝર્વેશન કરતો હોય છે, કાલની દોડા દોડી કરે છે. એક્સક્યુઝ મી, આર યુ ટેકિંગ સ્ટીલ ફોટોગ્રાફી? આર યુ ટેકિંગ ફોટોગ્રાફ ઓર ટેકિંગ વિડીયો? ફોટો, ફોટો. સો ફ્રોમ હાઉ મેની યર્સ યુ આર ડુઈંગ ધીસ ફોટોગ્રાફી? I studied it for 5 years. I had to take 2-year break. So you might have taken a lot of photograph in wedding, husband and wife couple photo. So you might, no, I'm just asking you. You might have taken a lot of photos of husband, wife, couple. So do you know one thing, why in the photograph, why in the couple photograph, why wife is always on the left of the husband? In most of the photo, tam bada garjin jojo tamara lagna album. સાહેબ 90% ફોટામાં હસબન્ડની લેફ્ટમાં જ વાઇફ હોય. યુ નો ધ રીઝન વાય વાઇફ ઇઝ ઓલવેઝ ઓન ધ લેફ્ટ ઓફ ધ હસબન્ડ? અચ્છા, એક મિનિટ. હાર્ટ 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 મંડ્યા છો બધા. વાત સાચી કે ભાઈ આપણા બોડીમાં હાર્ટ ઇઝ ઓન અવર હાર્ટ. લિસન. What they are answering, they are telling me that in our body, heart is on the left of the body and wife is as good as our heart. That is why wife is always in the left of the husband in most of the photograph. But that is true, but it is not the real reason. What's the real reason is if you look at the CPA's chartered accountant balance sheet. The liability is always on the left of the asset. But my wife is my asset. She always stands right on my right. Raj, chale na masti. Ek observation hai, India no. હસબન્ડ વાઈફ ઘરમાં બેઠા હોય, 2 જણા હોય, ટીવી ઉપર સરસ ડાન્સિંગ મેલોડી ચાલતી હોય અને હસબન્ડ વાઈફને કહે ડાન્સ કરને, શું કેવું મસ્ત ગીત ચાલે છે, ડાન્સ કરને, શું ડાન્સ કરને, નવરા બેઠા મંડ્યા છો, પીને આવ્યો છો, ડાન્સ વાળી ના જોઈ તો બેહો શાંતિથી, સાહેબ અપમાન કરે નાખે તમારું. સાહેબ એ જ બૈરું, એ જ વાઈફ 1200 મેકઅપ કરાવે અને કોઈના વરઘોડામાં ભર બપોર રોડ ઉપર વાઘરાન જમનાચાર્યું હોય, એ મંડી હોય, એ ધીંગતાડાક એટલે શું ધીંગતાડાક, અને એનો વર એ દ્વારા કશું ના બોલે, હું એ ઠોયા જેમ ઉભો હોય પાછો, જયારે ટ્રાફિક ઇન્સ્પેક્ટર હોય ને એમ, એ રિક્ષા ચાલ નીકળી હતી, અહીંથી નીકળ, ચલો એ બેન્ડવાળા, ચલો પેલું વગાડ, બોલો. આ મારું ઓબ્ઝર્વેશન છે. બીજું ઓબ્ઝર્વેશન, મારી વાઇફે ખાસ એ ટીમની મને ફરમાઇઝ કરી છે, એ કહેતા પેલા એક બહુ સરસ વાત યાદ આવી, એ કહી દઉં. તમે આ હું ઘણા પ્રોગ્રામો, બિપિનભાઈ, આ અમેરિકામાં લંડનમાં મેં ઘણા પ્રોગ્રામો એટેન્ડ કર્યા,
પણ જે આજે જે જમવાની સગવડ ને બધું તમને આમ જે હતું ને કે તમારે ઉભા થઈને લેવા ના જવું પડે, તમારે જે જોઈએ ના મળે પણ જે હોય એ તમારે ખાવું પડે, પછી ભાવે ના ભાવે ભગવાન જાણે. ચેન્જ ઓફ સિસ્ટમ, ચેન્જ ઓફ સિસ્ટમ ઉપર હું તમને બે સરસ વાત સંભળાવું. પહેલી ચેન્જ ઓફ સિસ્ટમ, પહેલાના જમાનામાં બહેનો હાથમાં કાચની બંગડી પહેરતા હતા, કાચની, હવે પ્લાસ્ટિકની પહેરે છે. તો પહેલા શા માટે કાચની પહેરતા હતા? સંયુક્ત કુટુંબમાં રહેવાતું હતું, ઘરમાં જેઠ જેઠાણી સાસુ સસરા વચ્ચે રહેવાતું હતું, મર્યાદા સાચવવી પડે, આમન્ય રાખવી પડે. સૌરાષ્ટ્રના ઘણા ઘરમાં તો મેં એટલે સુધી મર્યાદા જોઈ છે કે સાહેબ એનો વર જે રૂમમાં સૂતો હોય ને ત્યાં એની વાઇફ જઈ ના શકે, છતાં એને જવું હોય તો કે બા હું કચરો વાળી આવું, એટલે કે હા બટાકા વાળી આવે, એટલે હા મળી લઈને મંડી પડે. અને વર જે રૂમમાં સૂતો ને તો જોડની જેમ મંડી પડે, અને હાથમાં 10 કાચની બંગડી પહેરી હોય, જે તલવાર હમણથી આમ સાવણી આમ કરે, એટલે 10 બંગડી ખણ અથડાય, એનો ખણખણાટ થાય, અને ખણખણાટના અવાજમાં એના વરની ઊંઘ ઉડે. આ લોજિક હશે. હવે આ બધું ઊંધું થઈ ગયું, કાચની જગ્યાએ પ્લાસ્ટિકની આવી ગઈ, સંયુક્ત કુટુંબ તૂટીને સેપરેટ થઈ ગયા, વરુની ઊંઘ બદલાઈ ગઈ, અને બહેરાઓને એમને ઉઠાડીને રીત બદલાઈ ગઈ. હવે તો વર એવો ઘોર્યો હોય, બેડરૂમમાં જઈને હાથ નહીં કે બહેરી એલો તો ઉઠે નહીં, અને હવે તો બહેરાઓ ઉઠાડે કેવી રીતે? વરને ગોદામે કે ઉઠોને શું ભૂંડીની જેમ ઉતર છો 10 વાગ્યા સુધી, છોકરા નિયમો કોકો મા બાપા જવાના છે, નવેનું 12માં ઢીચીને આવ્યા છો, તો આવો કઈ તો સવાર પડે.